મોઢવણિક યુવા ગ્રુપના પ્રમુખ કિરણભાઈ આપણી સાથે જોડાયા છે. કિરણભાઈ, 18 વર્ષ બાદ ભવ્યથી ભવ્ય એક ઉત્સવ જેવો કહી શકાય તેવો માહોલ સર્જાવવાનો છે, શું વિગત છે? નાતીનું ઘણા ટાઈમથી અધિવેતન કરવાનું પ્લાન અમે કરી રહ્યા હતા. 2004માં જે છેલ્લો અમે પ્રોગ્રામ કર્યો એના પછી ઘણી ટ્રાયો, સમયની મર્યાદા, કોવિડને બધું કરતાં અત્યારે હું વિચાર આવ્યો ગવર્મેન્ટની પરમિશન મળતા ત્યાં એક પ્રોગ્રામ કરી અને તેનાથી સમાજનું એક સંગઠનને એકબીજા હળી મળે અને એ નિમિત્તે જમુ ભોજન કરી રહ્યા છીએ. એની સાથે એક અમારા ઓલ ઓવર ઇન્ડિયાના પ્રમુખ છે મોદી, તે અમારું મેગેઝિન ચાલી રહ્યું છે એના પ્રમુખનું પણ એક સન્માનનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ. તેમનું 25 વર્ષનું મોદીને યોગદાન છે અને એમની મેરેજ લાઈફ 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને 75 વર્ષ એમના જન્મના. તો એક એ પણ અમે ત્રિવેણી સંગમ કરીને એમને અનાથ તુલાથી, રક્ત તુલા કેમ કરે એમ, અનાથ તુલાથી એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. 18 વર્ષ બાદ સમાજના આંગણે એક અનેરો ઉત્સવ છે. એક સ્વાભાવિક છે કે ઘરના આંગણે પ્રસંગ છે એટલે તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમાજને શું મેસેજ આપવા માંગશો? દરેક સમાજના આગેવાનો, દરેક જ્ઞાતિજનો આ કાર્યક્રમમાં વધુમાં વધુ જોડાય, વધુમાં વધુ ભાગ લે. કોવિડની પરિસ્થિતિમાં 2 વર્ષથી છેલ્લે કોઈ જ્ઞાતિજનો શાંતિથી હળીમળી નથી શક્યા, કોઈ એકબીજાને આનંદી વાતાવરણમાં મળી નથી શક્યા. ત્યારે વધુમાં વધુ સમાજના જ્ઞાતિજનો આમાં ઉપસ્થિત રહી અને આ ભોજન સમારંભનો લાભ લે એવી નમ્ર વિનંતી કરી છે. મુકેશભાઈ, રાજકોટના આંગણે ભવ્ય ઉત્સવ, સમાજને શું મેસેજ આપવા માંગશો? આજે નાની નાની જ્ઞાતિઓ પણ એકત્રિત થવા માંડી છે. જ્યારે મોઢવણિક સમાજ તો એક બુદ્ધિજીવી વર્ગ છે, સુખી સંપન્ન વર્ગ છે, ધંધાની સાથે જોડાયેલો વર્ગ છે અને સમાજમાં પણ એમનું ઇન્વોલ્વમેન્ટ બહુ મોટું છે. માત્ર સંગઠનની ભાવનાથી બધા જ લોકો સાથે મળે, જ્ઞાતિ એકતાની વાત થાય, જ્ઞાતિના વિકાસની વાત થાય એવા ભાવથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમની એક વધુ વિશેષતા એ પણ છે કે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હર્ષદભાઈનું જ્યારે સન્માન થવાનું છે એની સાથે સાથે રક્ત તુલા થતી હોય, સુવર્ણ તુલા થતી હોય, રજત તુલા થતી હોય આપણે જોઈ છે, પણ એમના વજન બરાબર અનાજથી એમનું વજન એની તુલા થાય અને એ અનાજ ગરીબ પરિવાર, અમારા સમાજમાં પણ અમુક પરિવાર એવા છે કે જે ગરીબ છે અને એ ગરીબ પરિવારને અનાજ એમના ઘર સુધી પહોંચે એવી આખી વ્યવસ્થા મોઢવણી યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. અને આવો અનેરો કાર્યક્રમ અમારા સમાજના તમામ લોકોમાં એક અદ્ભુત ઉત્સાહનું વાતાવરણ છે અને આગામી 6 માર્ચે એ પ્રતિબિંબિત થશે. અદ્ભુત ઉત્સાહ છે, ખાસ વિશેષતા શું છે? સમાજને પણ એક જાણવાની ઉત્સુકતા છે. આખા પ્રસંગની વિશેષતા, નવીનતાની વાત કરું તો મેં જે રીતે વાત કરી કે ગુજરાતભરમાંથી અમારા સમાજના આગેવાનો પણ જોડાવાના છે. રાજકોટનો નાનામાં નાનો અમારો સુખી પરિવારનો કોઈ માણસ હોય કે અમારો સુખી સમૃદ્ધ પરિવાર હોય એ પણ જોડાવાના છે અને એમાં ઘણી બધી વિશેષતા છે. આકર્ષક સ્ટેજ પણ હશે, કાર્યક્રમની પણ ગરિમા હશે, કાર્યક્રમની વ્યવસ્થા પણ અદ્ભુત હશે અને જ્યારે અમારા અધ્યક્ષ જ્યારે એન્ટ્રી કરવાના છે એની એન્ટ્રીની પણ વિશેષ વ્યવસ્થા છે અને એનું આખું જબરજસ્ત રીઝેટ તમે જાજરમાન સન્માન કરવાના છે એ અદ્ભુત વ્યવસ્થા અમારા ગ્રુપ દ્વારા ગોઠવાણી છે. અને આખા કાર્યક્રમની નવીનતા શું છે એ જાણવા અમારા પરિવારના લોકોની પણ ઉત્સુકતા છે અને 100થી વધુ કાર્યકર્તાઓ, આ કોઈ નાનો કાર્યક્રમ નથી, 5000થી વધુ લોકો ભોજન લેવાના છે એટલે 100 લોકો અલગ અલગ રીતે વેચાયેલા હશે અને આખી વ્યવસ્થા 100 લોકો દ્વારા થવાની છે. પણ એનું નેતૃત્વ છે એ કિરણભાઈ છાપિયા, કેતનભાઈ મેસવાણી અને કેતનભાઈ પારેખ દ્વારા થઈ રહ્યું છે. ચોક્કસથી 18 વર્ષ બાદ રાજકોટના આંગણે એક અનેરો ઉત્સવ ઉજવા જઈ રહ્યો છે ત્યારે સમાજમાં પણ એક અનેરો ઉત્સાહ છે. તો સમાજના તમામ લોકોને આ ઉત્સવનો લાભ લેવા માટે પણ આગેવાનો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન દીપેશ ગરોદરા સાથે ઋષિ દવે, અબતક ચેનલ, રાજકોટ. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.